31 ઓક્ટોબર એટલે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ. આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન મોદી રૂપિયા 284 કરોડથી વધુના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ શિલાન્યાસ કરશે. એની વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. આવતીકાલે 31 ઓક્ટોબરે પ્રકાશના મહાપર્વ એવા દિવાળી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિનો સંયોગ જોવા મળશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતની જેમ ફરીવાર અહીંયા આવવાના છે. એકતાનગરને જુદા જુદા વિકાસના જે કામો છે, ટુરિઝમના જે આકર્ષણો છે, એની ભેટ આપીને આ અવસરને યાદગાર બનાવવામાં આવશે. વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લેશે અને 284 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેની વિગતવાર વાત કરીએ તો કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી જે પ્રતિમા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે વડાપ્રધાન બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર જેવા જુદા જુદા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ, સ્માર્ટ બસ સ્ટોપનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત ફાયર સ્ટાફ રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ, સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટરનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીએ જુલાઈ 2024માં એકતાનગર ખાતે 20 દિવસીય શિલ્પ સિમ્પોઝિયમનું આયોજન કર્યું હતું, જેમાં પાણી, પ્રકૃતિ અને એકતાની થીમ પર દેશભરના જે પ્રખ્યાત શિલ્પકારોએ 24 શિલ્પો બનાવ્યા હતા. એકતાનગરનું સૌંદર્ય વધારવા માટે આ શિલ્પકૃતિઓને 24 જુદી જુદી જગ્યાઓએ ઇન્સ્ટોલ કરવામાં આવશે. એકતાનગરમાં પ્રવાસીઓની સગવડ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગર 10 સ્માર્ટ બસ સ્ટોપ અને 10 પિકઅપ સ્ટેન્ડનું નિર્માણ કરી રહ્યું છે, જેના ફેઝ 1નું લોકાર્પણ કરવામાં આવશે. માણસોને જરૂરી તબીબી સુવિધાઓ મળતી થાય એ માટે 22 કરોડના ખર્ચે 50 બેડ રાખી શકાય એવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે આવેલી આ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઉપરાંત ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપ, CESL કાર ચાર્જિંગ પોર્ટ, 4 મેગાવોટ સોલર પ્રોજેક્ટ, ICU ઓન વ્હીલ્સનું પણ લોકાર્પણ કરશે. તો આ રીતે 31 ઓક્ટોબર એટલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન મોદી 284 કરોડથી વધુના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ શિલાન્યાસ કરશે અને એ રીતે આ દિવસ છે યાદગાર છે બની જશે. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.